જે ઉંમરે હાથમાં ધ્રુજારી આવતી હોય છે તે ઉંમરે ભારતીબેન 20-25 જેટલા યોગા આસાનીથી કરી શકે છે. તેમણે તેમના થાઇરોઇડને પણ યોગાસન દ્વારા માત આપી છે. શું છે સંપૂર્ણ કહાની, આવો જાણીએ. મારું નામ ભારતીબેન રમેશ ચંદ્ર હાટિયા. હું મારે 70 વર્ષ પૂરા થયા અને 71મું મને ચાલે છે. હું આ યોગા સાથે લગભગ 15-16 વર્ષથી જોડાયેલી છું. યોગ એ પ્રાચીન ભારતની અમૂલ્ય દેન છે, જેનો અર્થ એક રીતે શરીર અને મનનું સંતુલન એવો થાય છે. યોગ રોજિંદા જીવનની જીવનશૈલીને લગતી વિકૃતિઓને દૂર કરવામાં અને રોગ નિવારણ કરવામાં અત્યંત જરૂરી ભાગ ભજવે છે, જેનું ઉત્તમ દ્રષ્ટાંત રાંદેર વિસ્તારમાં રહેતા ભારતીબેન હાટિયા છે. વર્ષ 2007માં થાઇરોઇડને કારણે તેમણે યોગા શરૂ કર્યા હતા અને થોડા જ સમયમાં તેમનો થાઇરોઇડ તો મટી ગયો, પરંતુ યોગ સાધનાની લાગેલી ધૂનને કારણે આજે તેઓ 71 વર્ષે પણ યુવાઓને પણ પ્રેરણા મળે તેવા આસનો સરળતાથી કરી લે છે. જે ઉંમરે શરીરના હાથ, પગ, ઘૂંટણ, કમર વગેરે મુખ્ય અંગોમાં ધ્રુજારી આવતી હોય છે તે ઉંમરે તેમણે ફિટ એન્ડ ફાઇન રહીને 12 વર્ષથી લાઇઝનિંગનું કામ શરૂ કર્યું છે. તેમને ડાયાબિટીસ, પ્રેશર, કોલેસ્ટ્રોલ જેવી અન્ય કોઈ પણ બીમારી નથી. આ ઉંમરે પણ તેઓ સરળતાથી તેમનું મોપેડ ચલાવી લે છે. તેમને હાફ પણ ચડતો નથી અને સમગ્ર દિવસ દરમિયાન સ્ફૂર્તિપૂર્વક કામ કરી લે છે. હું જીએસએટી સામે પહેલાં નોકરી કરતી, પણ હાલની અંદર હું એલઆઈસી એજન્ટ અને મેડિક્લેમની એજન્સી હું મારી પોતાની ચલાવું છું. હું બાઇક બી ચલાવું છું. આ યોગાના આધારે છે. આજ દિવસ સુધી મારે જે થાઇરોઇડ પહેલાં આવેલો હતો એનાથી મેં શરૂઆત કરેલી યોગની. થાઇરોઇડ આજની તારીખમાં નોર્મલ, હું કોઈ દવા પીતી નથી. મને બીપી, પ્રેશર, સુગર મને કોઈ જ નથી. હું હેલ્ધી છું. હું પોતે બાઇક પણ ચલાવી શકું છું અને બધું જ કામ કરું છું. મને 4 દાદરા ચડું પણ મને કોઈ એ મને પોતાનો શ્વાસ કંઈ એવું ચડતું નથી. એટલે મને યોગામાં અહીંયા મારે કેમ આવવાનું થયું? હું પહેલાં નંદિની યોગમાં જતી હતી, પણ નરેન્દ્ર મોદી સાહેબે આપણા ગાર્ડનોની અંદર ફ્રીમાં બધી જગ્યાએ ચાલુ કર્યા છે યોગા. એટલે મને થયું કે જો ફ્રીમાં હોય ને આટલા સારા હોય. આ ગાર્ડનમાં આવ્યા પછી જ મારો નોર્મલ મારો એ થઈ ગયો થાઇરોઇડ, કે જેથી મારી બી એની દવા જ મારી છૂટી ગઈ થાઇરોઇડની. આજની તારીખમાં હું ખૂબ હેલ્ધી અને એકદમ ફિટ છું. હું સવારે અહીંયા 6-8 આવું છું, રોજ જ માટે આવું છું. અને અમારા જે લીડરો છે એમને મને બધાને કોઈને ઉલટી કા હું સામેથી મારા ગ્રુપોની અંદર કઈ એવી ટિપ્સો હોય તે પણ હું પોતે આપું છું.